પ્રસંગ હેમંત અને શિશિરવાળો દાખલો. આ દાખલામાં સૌથી છેલ્લે આપણને કહેલું છે કે ઉપરની માહિતી પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા તથા ચાલુ ખાતા તૈયાર કરો. તો મિત્રો, સૌ પ્રથમ ફાળવણી ખાતું, ભાગીદારોના સ્થિર મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા આપણે દોરી દઈશું અને ત્યાર પછી દાખલો ગણવાની શરૂઆત કરીશું. દાખલામાં કહ્યું છે, વસંત, હેમંત અને શિશિર બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. 1/4/4 રોજ તેમની સ્થિર મૂડી ખાતાની બાકી. શબ્દ છે સ્થિર મૂડી ખાતાની બાકી. તો આપણે એ ભાગીદારોના સ્થિર મૂડી ખાતામાં જમા બાજુ પર 1/4 બાકી આગળ લાવ્યા. તેમાં વસંતની 80,000, હેમંતમાં 80,000 અને શિશિરમાં રૂપિયા 40,000 છે. તે તારીખે તેમના ચાલુ ખાતાની બાકીઓ નીચે પ્રમાણે છે. તો હવે ચાલુ ખાતાની બાકીઓમાં, ચાલુ ખાતામાં વસંતની જમા છે 10,000. તો ચાલુ ખાતામાં જમા બાજુ પર તે જ તારીખ એટલે કે 1/4 વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા. વસંતની બાકી છે, જમા બાકી છે 10,000. હેમંતની પણ જમા બાકી છે રૂપિયા 8,000 અને શિશિરની ઉધાર બાકી છે. એટલે જમા બાજુ પર ડેશ કરીને એની ઉધાર બાકી હોવાથી ઉધાર બાજુ પર સૌ પ્રથમ લખીશું બાકી આગળ લાવ્યા. વસંત અને હેમંતમાં ડેશ કરીને શિશિરમાં 6,000 રૂપિયા મૂકી દઈશું. ભાગીદારનો વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 40,000 છે, જે અનુક્રમે 2:2:1 પ્રમાણમાં છે. તો મિત્રો, આ ઉપાડ ભાગીદારોના ચાલુ ખાતામાં જ ઉધાર બાજુ પર લખીશું ઉપાડ. આ ઉપાડ કુલ 40,000 છે. 40,000 ઉપાડને આપણે આ પ્રમાણે વહેંચી કાઢીશું. ઉપાડ છે કુલ 40,000, જેમાં વસંત, હેમંત અને શિશિર 2:1:1 છે. તો કુલ ઉપાડ 40,000 ભાગ્યા 5, 5×8=40, એટલે 1/8,000 મળે. 8,000 × 2 એટલે વસંતમાં 16,000, હેમંતમાં 8,000 × 1 એટલે 8,000 અને શિશિરમાં 2 16,000 રૂપિયા આપણને મળશે. હવે આ ઉપાડ ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર વસંતમાં 16,000, હેમંતમાં 8,000 અને શિશિરમાં 16,000 મૂકી દઈશું. ત્યાર પછી કહ્યું છે, વસંતે 30/6/2004 રોજ 6,000 અને 1/10/2004 રોજ 4,000 પેઢીને લોન પેટે આપ્યા છે. તો મિત્રો, કોઈ ભાગીદાર પેઢીને લોન પેટે રકમ આપે તો એ લોન પર જો કોઈ સૂચના ન હોય તો 6% લેખે વ્યાજ આપવું પડે. આ લોનના વ્યાજની એક અસર આવશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લોનનું વ્યાજ, જેમાં વસંત, હવે આ વસંતની લોનનું વ્યાજ ગણવું પડશે. એની ગણતરી આપણે આ પ્રમાણે લઈશું. વસંતની લોનનું વ્યાજ ગણવા માટે 30/6/6000 લોન આપેલી છે. તો 6,000 × 6/100 × 9/12 બે મીંડા ઉડારી દીધા, 6×2=12, 2×3 એટલે 9×3=27,270 રૂપિયા થશે. અને 1/10/4 રોજ 4,000 લોન આપેલી છે. તો 4,000 × 6% એટલે 6/100 × 1/10 થી 31/3 સુધી 6 મહિના થશે. એટલે 10, 11, 12, 1, 2 અને 3 એમ 6/12 માસનું વ્યાજ ગણાશે. એનો છેદ ઉડાડતા 6×12=240, 2×40=20 અને 6×12=120 રૂપિયા. આમ ટોટલ લોનનું વ્યાજ થશે 390. આ જે કેલ્ક્યુલેશન કરી એની આપણે બે અસર આપી દઈશું. ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર વસંતમાં લોનનું વ્યાજ 390. આની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પર લખીશું લોનનું વ્યાજ અને વસંતના ખાનામાં 390 રૂપિયા. હેમંત અને શિશિરમાં ડેશ કરીશું. ત્યાર પછી દાખલામાં કહ્યું છે આગળ, ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર 10% વ્યાજ આપવાનું છે. મિત્રો, મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે,
જેની એક અસર આપીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. સૌ પ્રથમ લખીશું મૂડીનું વ્યાજ. ત્રણ ભાગીદાર છે, જેમાં પ્રથમ છે વસંત હેમંત, બીજો અને ત્રીજો છે શિશિર. તેમની મૂડી અનુક્રમે 80,000 છે, જેના 10% એટલે કે 8,000. બીજો હેમંત છે, જેની પણ 80,000, એના 10% એટલે કે 8,000. અને ત્રીજો ભાગીદાર છે શિશિર, જેના 10%, 40,000ના 10% એટલે કે 4,000. આમ ટોટલ વ્યાજ થશે 20,000 રૂપિયા, જે આપણે બહાર મૂકી દઈશું. આની બીજી અસર થશે ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પર મૂડીનું વ્યાજ 8,000, 8,000 અને 4,000. ત્યાર પછી બીજી વિગત આપેલી છે દાખલામાં, ઉપાડ પર અનુક્રમે 1,600, 1,000 અને 1,400 વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડની ઉધાર બાકી છે, એની ઉપર પેઢી વ્યાજ વસૂલ કરે છે. એની સૌ પ્રથમ અસર પેઢી માટે આવક હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર દર્શાવાય છે. તો જમા બાજુ પર થોડી લીટી આપણે જવા દઈશું, ત્યાર પછી લખીશું ઉપાડનું વ્યાજ, જેમાં ત્રણ ભાગીદાર હેમંત, પહેલો છે વસંત, બીજો છે હેમંત અને ત્રીજો છે શિશિર. આ ત્રણેય ભાગીદારનું ઉપાડનું વ્યાજ દાખલામાં આપી દીધેલું છે, આપણે એની કોઈ ગણતરી કરવાની નથી. એટલે 1,600, 1,000 અને 1,400 ટોટલ 4,000 રૂપિયા વ્યાજ બહાર મૂકી દઈશું. આની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડની નીચે મૂકીશું ઉપાડનું વ્યાજ, જેમાં રકમ છે અનુક્રમે 1,600, 1,000 અને 1,400. ત્યાર પછી દાખલામાં ત્રીજો પોઈન્ટ આપેલો છે કે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 8% વ્યાજ ગણવું. તમે મિત્રો આપણા ચાલુ ખાતામાં જોઈ શકો છો કે વસંત અને હેમંતની જમા બાકી છે, જમા બાકી પર 8% વ્યાજ ગણવાનું છે. તો આ જમા બાકીનું વ્યાજ એ મૂડી પરના વ્યાજની જેવી જ એની અસર આપવી પડે. એટલે કે એક અસર આપીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. બે ભાગીદારની જમા બાકી છે, જેમાં વસંત અને બીજો છે હેમંત. જમા બાકીની શરૂઆતની બાકી પર 8% વ્યાજ ગણવાનું છે. એટલે વસંતની 10,000ના 8% એટલે 800, શિશિરની બાકી છે 8,000, એના 8% એટલે 640. આમ ટોટલ થશે 1,440 રૂપિયા, આપણે બહાર મૂકી દઈશું. આની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પર જ મૂડીના વ્યાજની નીચે આપણે એની અસર મૂકી દઈશું ચાલુ ખાતાનું વ્યાજ 800 અને 640, શિશિરમાં ડેશ કરી દઈશું. હવે આ શિશિરની ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર છે, આ ઉધાર બાકી પરના વ્યાજની અસર ભાગીદારોના ઉપાડના વ્યાજની અસર જેવી જ થશે. એટલે કે આની એક અસર આપીશું ફાળવણી ખાતામાં જમા બાજુ પર, ત્યાં લખીશું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, જેમાં એક જ ભાગીદાર છે શિશિર અને એની બાકી છે 6,000, એના 8% લે કે 8×6=48 એટલે કે 480 રૂપિયા વ્યાજ થશે. આની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ પર, ત્યાં ઉપાડના વ્યાજની નીચે લખીશું ચાલુ ખાતાનું વ્યાજ, જેમાં વસંત અને હેમંતમાં ડેશ કરી દઈશું, શિશિરમાં લખીશું રૂપિયા 480. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપેલો છે કે પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વસંતને 1/11/2004 થી દર મહિને 1,600 લેખે પગાર આપવાનો છે. પેઢી ભાગીદારને પગાર ચૂકવે છે, એટલે પેઢી માટે ખર્ચ હોવાથી ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લખશે વસંતનો પગાર, વસંતનો પગાર. આ પગાર માસિક 1,600 લેખે 1/11 થી શરૂ કરીએ એટલે 11, 12, 1, 2 અને 3 5 મહિનાનો પગાર આપવાનો થશે. 16×5=80 એટલે કે
8000 કુલ પગાર થશે અને બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પર ભાગીદારને ચૂકવાય છે, જ્યાં લખીશું વિગતમાં પગાર અને વસંતના ખાનામાં 8000 રૂપિયા, હેમંત અને શિશિરમાં ડેશ કરી દઈશું. ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે વહેંચણી પાત્ર નફાના 7000 મકાન ભંડોળ ખાતે લઈ જવા. મકાન ભંડોળ ખાતે લઈ જવાની જે રકમ આપેલી છે એની માત્ર એક જ અસર થશે. ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ત્યાં લખીશું મકાન ભંડોળ ખાતે રૂપિયા 7000. આમ દાખલામાં આપેલી તમામ વિગતો અહીં પૂર્ણ થાય છે. છેલ્લો એક પોઈન્ટ છે જેમાં કહ્યું છે કે ઉપરના હવાલાઓ નાખ્યા પહેલાનો પેઢીનો નફો રૂપિયા 41,350 છે. આ નફો નફાનુકસાન ખાતેથી લાવેલા હોય છે, એટલે ફાળવણી ખાતામાં જમા બાજુ પર ત્યાં લખીશું ચોખ્ખો નફો આ નાનું ખાતેથી લાવવામાં આવે છે. તેની રકમ છે રૂપિયા 41,350. હવે મિત્રો, અહીં આગળ દાખલામાં આપેલી વિગતોની આપણે બધી જ અસરો પૂર્ણ કરેલી છે. હવે એ અસરો પરથી નફાનુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કરીએ છીએ. નફાનુકસાન ફાળવણી ખાતામાં તમે જોઈ શકો છો, સૌ પ્રથમ જે બાજુનો સરવાળો વધુ હોય એ પ્રથમ થાય છે. અહીં જમા બાજુ પર 41,350, 4000 અને 480 છે. આમ એનો સરવાળો થશે 45,830 રૂપિયા. આ સરવાળો એ વધારે હોવાથી પ્રથમ લખાય છે અને જેની બીજી અસર સામેની બાજુ પર આપીશું 45,830. હવે આ 45,830 માંથી ઉધાર બાજુની એક પછીની એક વિગત એટલે કે બાદ કરીશું, 390 બાદ કરીશું, ત્યાર પછી 20,000 બાદ કરીશું, ત્યાર પછી 1440 બાદ કરીશું, ત્યાર પછી 8000 અને 7000 બાદ કર્યા પછી જે બાકી વધે તે સરવાળાની ઉપરની લીટીમાં આપણે મૂકીશું. આ બાદ બાકી આવે છે 9000, જે વહેંચણી પાત્ર નફો છે. લખીએ છીએ વહેંચણી પાત્ર નફો એ ત્રણેય ભાગીદારો વચ્ચે એટલે કે વસંત, હેમંત અને શિશિર તેમની વચ્ચે તેમના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું છે 2:2:1. એ પ્રમાણે વહેંચતા અનુક્રમે આપણને મળશે 3600 અને 1800. આ વહેંચણી પાત્ર નફાની બીજી અસર આપીશું. ચાલુ ખાતામાં જમા બાજુ પર ત્યાં લખીશું વહેંચણી પાત્ર નફો વસંતમાં રૂપિયા 3600, હેમંતમાં પણ 3600 અને શિશિરમાં રૂપિયા 1800. અહીં આગળ બધી અસર પૂરી થાય છે એટલે બંને ખાતા આપણે ક્લોઝ કરતા જઈશું. સિરીમુડી ખાતામાં જમા બાજુ પર બીજી કોઈ વધારાની અસર આવતી નથી. અહીં આગળ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે ભાગીદારોએ સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતા તૈયાર કર્યા હોય ત્યારે સ્થિર મૂડી ખાતામાં માત્ર સ્થિર મૂડી ખાતાની બાકી જ આવે છે, બાકી તમામ વિગતો એ ચાલુ ખાતામાં આપણે દર્શાવીએ છીએ. હવે આ સ્થિર મૂડી ખાતામાં બાકી શોધતા જમા સરવાળો 80,000 અને 40,000 જે ઉધાર બાજુ પર મૂકી દઈશું. ઉધાર બાજુ પર વસંતમાં 80,000, હેમંતમાં 80,000 અને શિશિરમાં 40,000. ઉધાર બાજુ પરની રકમ કોઈ છે નહીં એટલે બાદ કરતા આખરની બાકી આપણને મળશે ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા 80,000 અને 40,000. આ આખર બાકી મળી. એ જ પ્રમાણે આપણે ચાલુ ખાતાની બાકી શોધીશું. ચાલુ ખાતામાં જમા બાજુ પર અને ઉધાર બાજુ પર બંને બાજુ પર આપણે રકમની બે લીટી દોરી દઈશું. હવે જોઈશું કે જે ભાગીદારોના ચાલુ ખાતામાં વધારે સરવાળો થતો હોય એ પહેલો થશે. અહીં દાખલામાં વસંત અને હેમંત એ બંનેનો સરવાળો વધુ થાય છે જમા બાજુ પરનો, એટલે જમા બાજુ પરની બાકીઓ આપણે પહેલાં સરવાળો કરીશું. એમાં વસંતમાં સરવાળો થાય છે 30,790. એ જ પ્રમાણે હેમંતનો સરવાળો થાય છે રૂપિયા 20,240. આ જમા બાજુનો વધુ સરવાળો છે તે ઉધાર બાજુ પર મૂકી દઈશું.
30,790, 20,240, જેમાંથી ઉધાર બાજુની આપેલી વિગતો વસંતમાં 16,000 અને 1600 બાદ કરતા આપણને તેની આખર બાકી મળશે 13,190, અને હેમંતની અંદર 20,240માંથી 8,000 અને 1,000 બાદ કરતા આપણને આખર બાકી તેની મળશે 11,240. એની વિગત લખીશું આખર તારીખે બાકી આગળ લઈ ગયા. એ જ પ્રમાણે શિશિરની ઉધાર બાકી ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે. આ સરવાળો છે તેનો 23,880, જે જમા બાજુ પર મૂકી દઈશું. 23,880, જેમાંથી જમા રકમો 4,000 અને 1,800 બાદ કરતા તેની આખર બાકી મળશે 18,080 રૂપિયા, જેની સામે લખીશું બાકી આગળ લઈ ગયા. આ પ્રમાણે અહીં દાખલો પૂર્ણ થશે.